નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવ્ય ગાડિયાનું સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું બીજું યુનિટ નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ કે તમને ઇંગ્લિશ ગમે છે નહીં આ યુનિટની આજે આપણે દસમી એક્ટિવિટી ભણવાની છે

દર્શાવેલી છે ત્યાં અલગ અલગ પરિસ્થિતિઓ દર્શાવેલી છે ધ ધ પ્રોપર એક્સપ્રેશન આર ઇન બોક્સ યોગ્ય એક્સપ્રેશન યોગ્ય હાવભાવ જે છે યોગ્ય જે રિસ્પોન્સીસ છે એ તમને ક્યાં તો કે બોક્સમાં દર્શાવેલા છે તો તે બોક્સ પ્રમાણે શું કરવાનું છે સિલેક્ટ ધ પ્રોપર એક્સપ્રેશન એન્ડ પ્લેસ ઇટ ઇન ધ ગીવન સ્પેસ કે એમાંથી કોઈ પણ એક યોગ્ય એક્સપ્રેશન પસંદ કરો અને તેને મૂકેલી જગ્યામાં લખો ટૂંકમાં વાક્ય આપ્યું છે વાક્ય સામે આપણે યોગ્ય એક્સપ્રેશન આપવાનું છે તો ચાલો જોઈએ પેલા તો બોક્સ જોઈ લઈએ કેટલા પ્રકારના આપણને જે છે 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 એક્સપ્રેશન આપ્યા તો આપ્યું ગુડ એટલે કે સરસ વેરી ગુડ ખૂબ સરસ રેલ્ડન એટલે કે શાબાશ પછી સુપબ એટલે કે અતિશય સરસ અરે વાહ વન્ડરફુલ એટલે કે અદભુત બરોબર પછી છે નાઇસ એટલે કે સરસ ગુડ જોબ એટલે કે સારું કામ કર્યું છે વેલ સેડ એટલે કે સરસ બોયલા છો પછી એક્લ એટલે કે અતિશય સુંદર પરફેક્ટ એટલે કે સંપૂર્ણ વેરી ગુડ એમ એટલે બહુ સારું કામ કર્યું હોય કોંગ્રેટ એટલે કોંગ્રેચ્યુલેશન નું શોર્ટ ફોર્મ છે આ કેવાય અભિનંદન આપવાનું હોય ને ત્યારે કામ લાગે પછી છે ગુડ આઈડિયા એટલે કે સારો વિચાર છે અને વોટ એન આઈડિયા કેવો સરસ વિચાર છે આમ વખાણ કરતો શબ્દ છે ચાલો પેલું વાક્ય શું કહે છે કે યુ ડ્રુ ધ નાઇસ પિક્ચર કે તમે એક સરસ ચિત્ર દોર્યું છે યુ શોડ ટુ ધ ટીચર તમે એ સરસ ચિત્ર કોને બતાવ્યું શિક્ષકને યોર ટીચર વિલ સે તમારા શિક્ષક શું કહેશે નાઇસ નાઇસ કહેશે પછી પછી બીજું છે યુ હેલ્પડ અ સ્ટ્રેન્જર બાય શોઈંગ હિમ અવે સર એટલું બધું લાંબુ લાંબુ નહીં ધીમે ધીમે કરવી યુ હેલ્પડ અ સ્ટ્રેન્જર એટલે કે તમે એક સ્ટ્રેન્જર એટલે અજાણ્યા વ્યક્તિની મદદ કરી કેવી રીતે બાય શોઈંગ હિમ અવે એને એક રસ્તો બતાવ્યો ટુ ધ બસ સ્ટેશન બસ સ્ટેશન સુધી જવાનો એ અજાણ્યા વ્યક્તિને બસ સ્ટેશન જાઉં તો આપણે કીધું એને જો ભાઈ આ જગ્યાએ આમ જાજો ત્યાંથી આમ ડાબી બાજુ કે જમણી બાજુ વળી જાજો બસ સ્ટેશન આવી જશે આપણે એને રસ્તો બતાવ્યો તો નોઈંગ ધીસ આવું જાણીને બરોબર આ તમે કોઈ અજાણ્યા વ્યક્તિની મદદ કરી આવું જાણીને યોર ફાધર વિલ સે તમારા પપ્પા તમને શું કહેશે વેરી ગુડ અતિશય સરસ એવું કહેશે પછી યુ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ તમારો ક્લાસમાં પહેલો નંબર આવ્યો છે ઘણા કામ મારો જ નંબર આવો જોઈએ પહેલો બીજા કોઈનો નહીં એમ નો હોય મહેનત કરવી પડે કે તમારો ક્લાસમાં પહેલો નંબર આવ્યો છે ને યોર ક્લાસ ટીચર વિલ સે તમારો ક્લાસ શિક્ષક વર્ગ શિક્ષક તમને શું કહેશે કોંગ્રેચ અભિનંદન બરાબર ને આગળ તો તો કહે છે યુ હેલ્પડ ધ પોલીસ ટુ કેચ ધ થીફ કે તમે હેલ્પ કરી છે કોની પોલીસની છેના માટે તો કે ચોરને પકડવા માટે

યોર ટીચર વિલ સે તમારા શિક્ષક શું કહેશે ગુડ સરસ બરોબર માની લો કે ક્લાસમાંથી કોઈ પૈસા મળ્યા હોય તો આપણે શું કરવાનું લઈ બડીકા બડીકા ખાઈ લેવાના એમ ને એમ નહીં કરવાનું ને ક્લાસમાંથી કોઈકના મળ્યા છે તો થોડા તમારા આવશે તમારા જ નથી તે તો તમારે કોને આપવાના વર્ગ શિક્ષકને પછી વર્ગ શિક્ષક જે છે જેના હશે એને શું વ્રત પાછા આપી દેશે ઓકે તો તમારા ક્લાસ શિક્ષક તમને શું કહેશે ગુડ સરસ પછી છઠ્ઠું યોર ટીમ વોન ધ સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયનશીપ કે જે તમારી ટીમ છે એ ટીમ સ્ટેટ લેવલ એટલે કે રાજ્ય કક્ષાનું જે ફૂટબોલ ચેમ્પિયનશિપ હોય તે જીતી ગઈ છે તમારા પ્રિન્સિપલ તમારા આચાર્ય તમને શું કહેશે ઓકે ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ

કે તમે તમારા મિત્રો સાથે ટૂર પર મતલબ કે પ્રવાસમાં છો એન્ડ યુ સી એન્ડ અમેઝિંગ નેચરલ સીન અને તમે જે છે ખૂબ જ આમ અમેઝિંગ બહુ જ સુંદર જે છે કુદરતી દ્રશ્ય જોવો છો હે ને પહાડ હોય ને ઝરણો આવતું હોય ને સૂરજ ઉગતો હોય પંખે ઉડતા હોય અને સર મજા આવી જાય હાલો હાલો આ બળવામ જરા આપો અત્યારે પાછા પ્રવાસમાં આવ્યા જાવ તો ધેન યુ વિલ સી તો તમે શું કહેશો વન્ડરફુલ અદ્ભુત પછી પછી આઠમો છે યુ પેડ યોર પુઅર ફ્રેન્ડ્સ ફીસ યુ પેડ એટલે કે તમે ચૂકવ્યા યોર પુઅર ફ્રેન્ડ્સ ફીસ તમારી જે તમારા જે ગરીબ વિદ્યાર્થી છે તમારો ફ્રેન્ડ જે છે એ ગરીબ છે એની ફી તમે ભર દીધી અને નોઈંગ ધીસ આવું જાણીને યોર મધર વિલ છે તમારા મમ્મી શું કહેશે ગુડ જોબ સરસ કામ કર્યું પછી યુ સોલ્વ ધ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ પઝલ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ એટલે અઘરું પઝલ એટલે શું થાય તો કે પઝલ આવે ને રમવાની કે તમે જે છે અઘરામાં અઘરી પઝલ ને સોલ્વ કરી નાખી છે અને યોર મેથ્સ ટીચર તમારા ગણિતના શિક્ષક શું કહેશે પરફેક્ટ બરાબર આગળ 10 મુજે આફ્ટર ધ ફર્સ્ટ ટર્મ્સ પૂર પરફોર્મન્સ કે પહેલી પરીક્ષામાં ઓછા માર્ક્સ લાવ્યા છો તમે ને યુ ઇમ્પ્રુવડ યોર પરફોર્મન્સ અને તમે તમારું પરફોર્મન્સ સુધાર્યું છે તમે તમારી મહેનત કરી છે ઇન ધ સેકન્ડ ટર્મ એટલે કે સેકન્ડ સેમેસ્ટરમાં પહેલા સેમેસ્ટરમાં ઓછા માર્ક્સ આવ્યા હોય બરોબર તો નિરાશ થવાના બદલે મહેનત બમણી કરી નાખી અને બીજા સેમેસ્ટરમાં વધારે માર્ક્સ લાવ્યા યોર પેરેન્ટ્સ વિલ સે તમારા પેરેન્ટ્સ શું કહેશે વેલ ડન એ શાબાશ ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ 2 ની એક્ટિવિટી નંબર 10 મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર 11 લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો